મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની અંદર સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 7 છે એની વાત કરીએ. તો એ રકમ લખી છે જે 2-5 અને -2-9 થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. તો અહીંયા મિત્રો, આ બિંદુથી સમાન અંતરે હોય અને બીજું આપ્યું છે એક્સ અક્ષ પરનું બિંદુ. આપણને લખ્યું છે અહીંયા એક્સ અક્ષ પરનું બિંદુ છે. આપણે જે સમાનાંતર આવેલું બિંદુ લેવાનું છે એ એક્સ અક્ષ ઉપર છે, એટલે એનો એક્સ યામ થાય વાયામ હોય નહીં, એટલે એના યામ થાય એક્સ 0. તો અહીં આપણે ધારીએ, ધારો કે પી એક્સ 0 એ 2-5 અને -2-9 થી સમાન અંતરે આવેલું બિંદુ છે. તો મિત્રો, અહીંયા મેં એક્સ અક્ષ ઉપર આવેલું છે એટલે આના યામ લખાશે એક્સ 0 અહીંયા. હવે એ અને બી થી, એટલે કે 2-5 અને -2-9 થી સમાન અંતર આવેલું બિંદુ કોણ છે? પી. હવે એના યામ શું છે? તો કે એક્સ અક્ષ ઉપર છે બિંદુ, એટલે એના યામ લખ્યા એક્સ 0. તો અહીં એક્સ 0 એટલા માટે લખ્યું છે કે આ પી બિંદુ છે એક્સ અક્ષ ઉપર છે. એક્સ અક્ષ ઉપર હોય તો એક્સ યામ હોય, વાય યામ એનો 0 થાય. માટે આપણે અહીંયા આકૃતિ પર સમજ મેળવીએ. આ પી બિંદુ છે અને અહીંયા એ છે, અહીંયા બી છે. પી થી એનું અંતર સરખું અને પી થી આ બીનું અંતર સરખું છે. પી થી એનું અંતર અને પી થી બીનું અંતર સરખું છે. એ લખ્યું છે રકમમાં સમાન અંતર આવેલું બિંદુ છે. માટે આપણે રકમ પરથી લખી શકીએ પી એ બરાબર પી બી. બેનું અંતર છે સરખું છે. બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ. બંને બાજુ વર્ગ લેતા, મિત્રો વર્ગ એટલા માટે લીધો, આપણે વર્ગમૂળ લખવું. આપણે અંતરસૂત્રમાં આપણે બધી જગ્યાએ શું લખીએ છીએ? વર્ગમૂળ. તો મેં તમને જ્યારે પહેલો લેક્ચર સમજાવ્યો ત્યારે મેં લખ્યું હતું કે વર્ગ લખો એટલે વર્ગમૂળ લખવાની જરૂર નથી. માટે અહીંયા પી એ નો વર્ગ બરાબર પી બી નો વર્ગ. હવે આપણી પાસે અહીંયા એના યામ છે 2-5, પીના યામ છે એક્સ 0 અને બીના યામ છે -2-9. માટે હવે આનું આપણે અંતરસૂત્ર લખીએ. તો અંતરસૂત્રનું સૂત્ર આપણે શીખવાડતું x1 - x2² - y1 - y2² વર્ગ છે એટલે વર્ગમૂળ કરવાની જરૂર નથી. તો આપણે સીધું લખીએ આ x1 અને આ x2. તો આ x1 - x2 એટલે 2² આ y1 અને આ y2 0 ઓછા, અને અહીંયા -5 છે અને અહીંયા ઓછા છે, એટલે ઓછો છે, -5² બરાબર. એવું જ આપણે આ બાજુ લખીએ. તો કે આ x1 અને આ x2, તો અહીંયા થાય x - અને આ -2, એટલે -2 અહીંયા -9. હવે અહીંયા 0 - 9² માટે પહેલા પદનો વર્ગ, વર્ગવાળ સૂત્ર, પહેલા પદનો વર્ગ ઓછા 2 × પહેલું પદ અને બીજું પદ આનો ગુણાકાર કરો, 2 × x એટલે 2x, 2 × 2 એટલે 4x અને -2² = 4. આપણે ડાયરેક્ટ લખીએ 0 - 5, અહીંયા 0 - 5 એટલે કેટલા થાય? 5. 0 - 5 એટલે 5. 5² = 25. એવું જ અહીંયા વર્ગવાળું સૂત્ર, પહેલા પદનો વર્ગ x² 2 × પહેલું અને બીજું 2 × x² = 2 એટલે 4x, 2² = 4. 0 - 9 એટલે 9. 9² અહીંયા 0 - 9 એટલે -9 વધશે,
આપણે ડાયરેક્ટ લખીએ 0 ઓછા 9 એટલે માઇનસ 9, માઇનસ 9 નો વર્ગ થઈ જશે પ્લસ 81. હવે ડાબી અને જમણી બાજુ સમાન પદ છે, આપણે એ ઉડાડી નાખીએ તો અહીંયા એક્સ વર્ગ છે અને અહીંયા પણ એક્સ વર્ગ છે, અહીંયા પ્લસ એક્સ વર્ગ અને પ્લસ એક્સ વર્ગ એ બાદ બાકી કરીએ એના કરતાં આપણે ડાબી અને જમણી બાજુ બે સરખા પદ છે એટલે ઉડાડી શકો તમે સીધા, વચ્ચે બરાબર હોય ને બે બાજુ સરખું પદ હોય તો ઉડી શકે, માટે વધુ લખીએ માઇનસ 4x 25 વત્તા 4 એટલે 29, અહીંયા પ્લસ 4x 81માં આપણે 4 નાખવાના છે, 81માં 4 નાખીએ એટલે કેટલા થાય 85. હવે આપણે આ 85ને આ બાજુ અને આ 4x ને આ બાજુ આપણે અદલા બદલી કરીએ, માટે એવું લખીએ આ 4x ને આ બાજુ લ્યો તો ચાલશે એટલે આ બાજુ વધ્યા માઇનસ 4x. હવે આ પ્લસ 4x છે એને આપણે આ બાજુ લઈ એટલે માઇનસ 4x બરાબર આ 85 ઓછા આ વત્તા 29 આ બાજુ આવશે એટલે ઓછા 29, માટે 4 અને 4 બે વખત માઇનસ છે એટલે માઇનસ 8x. અહીંયા 85માંથી આપણે 29 કાઢવાના છે એટલે આપણે 10 કોલે 15માંથી 9 જે એટલે 6, અહીંયા 7માંથી 2 જે એટલે 5, માટે x બરાબર 56. 8 ગુણાકારમાં છે નીચે ભાંગા કરવા જાય એટલે ભાંગા માઇનસ 8, 8 ગુણાકારમાં છે નીચે ભાંગા કરવા જાય, માટે x બરાબર માઇનસ 7 8 56, આનો ભાંગાકાર કરીએ એટલે 7 વધે તો આપણે પીના યામ ધાર્યા હતા x0, માટે પીના યામ આપણી પાસે હતા x0 એટલે અહીંયા x ની જગ્યાએ આપણે મૂકશું માઇનસ 7 0, તો આપણું જે બિંદુ છે એના યામ મળી ગયા, પીના યામ હું મેળ્યા માઇનસ 7 0. મિત્રો હવે આપણે ચેપ્ટર સાત યામ ભૂમિતિ સ્વાધ્યાય 7.1 નો આપણે દાખલો 8મો જોઈએ. તો અહીંયા રકમ લખી છે બિંદુઓ P 2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો વાયની કિંમત શોધો. તો અહીંયા આપણે રકમની અંદર જરાક આકૃતિ દોરીને સમજ મેળવીએ. અહીંયા P બિંદુ છે, એના યામ છે 2 - 3 અને અહીંયા આપણે ક્યુ બિંદુ લખીએ, ક્યુ એના એમ છે 10y. હવે આ બે વચ્ચેનો અંતર છે, અહીંયા આપણને અંતર આપી દીધું છે જવાબ, આ બે વચ્ચેનું અંતર છે, આ અંતર એ 10 એકમ છે. કેટલા એકમ છે? 10 એકમ. તો આપણે વાયની કિંમત મેળવવાની છે, તો આપણે અહીંયા લખીએ કે બે બિંદુ વચ્ચેનું અંતર આપ્યું છે, માટે અહીંયા લખીએ અહીં PQ = 10. એટલા માટે 10 લખ્યા, P અને Q વચ્ચેનું અંતર આપણે આ રકમમાં આપી દીધું છે, અહીંયા 10 એકમ. P અને Q વચ્ચેનું અંતર આપ્યું છે 10 એકમ એટલે PQ = 10. હવે આપણે અંતર સૂત્રમાં વર્ગમૂળ ન કરવું પડે એટલે આપણે શું કરી નાખીએ છીએ, વર્ગ લઈ લઈએ. તો આપણે બાજુમાં લખી નાખીએ વર્ગ લેતા, બે બાજુ આપણે વર્ગ લઈ લઈએ એટલે વર્ગ લઈ લઈએ એટલે PQનો વર્ગ આ બાજુ થાય અહીંયા 10નો વર્ગ. બે બાજુ વર્ગ લીધો, વર્ગ શા માટે લીધો કે આપણે અંતર સૂત્રમાં જે વર્ગમૂળ ન કરવું પડે એટલા માટે આપણે વર્ગ લઈ લીધો. હવે અહીં આપણે અંતર સૂત્ર લખીએ, અંતર સૂત્રમાં વર્ગ એટલે વર્ગમૂળ લખવાની જરૂર નથી. તો અંતર સૂત્રમાં આ x1 આ y1 આ x2 અને આ y2 આ x1 આ y1 આ x2 અને y2 x1 ઓછા x2 2 - 10નો વર્ગ x1 - x2 આ x1 - x2નો વર્ગ અહીંયા લખીએ -3 અને -y આ y1 - y2નો વર્ગ. અહીંયા મિત્રો 10નો વર્ગ કેટલો થાય? 100. આપણે એક સ્ટેપ આગળ લખીએ, હવે બેમાંથી દસ જાય તો શું વધશે? -8નો વર્ગ. હવે મિત્રો અહીંયા બે જગ્યાએ માઇનસ છે, અહીંયા માઇનસ છે અને અહીંયા માઇનસ છે, તમને સમજાય એટલા માટે હું માઇનસ સામાન્ય લઈ લો. અહીંયા મોટો કૌંસ કરી નાખીએ માઇનસ સામાન્ય, અહીંથી માઇનસ વહી ગયા એટલે શું વધશે? 3.
અહીંથી માઇનસ સામાન્ય કાઢી લીધા ને શું થઈ જાય પ્લસ અને કાઉસની ઉપર વર્ગ અહીંયા દસ નો વર્ગ સો અહીંયા આપણે લખીએ આઠ તો આઠનો વર્ગ ચોસઠ માઇનસ આઠનો વર્ગ ચોસઠ માઇનસનો વર્ગ પ્લસ થઈ જાય હવે અહીંયા આપણે આ માઇનસ છે ઉપર વર્ગ છે એટલે માઇનસનો વર્ગ કેવો થઈ જાય પ્લસ અને અહીંયા આપણે હરખું લખી નાખીએ વાય વત્તા ત્રણ નો વર્ગ પાછું સમજાવી દઉં આ માઇનસ કેમ નીકળી ગયા તો કે માઇનસની ઉપર વર્ગ છે એટલે માઇનસનો વર્ગ શું થઈ જાય પ્લસ આ ક્રમમાં લખ્યું વાય વત્તા ત્રણ નો વર્ગ અહીંયા લખ્યું આપણે સો માટે ચોસઠ અહીંયા વર્ગવાળ સૂત્ર હમણાં જ લખ્યું તે પહેલા પદનો વર્ગ બે ગુણ્યા પહેલું બીજું બે ગુણ્યા પહેલું અને બીજું એટલે બે ગુણ્યા વાય ગુણ્યા ત્રણ આ ત્રણેનો ગુણાકાર બે ગુણ્યા વાય ગુણ્યા ત્રણ એટલે ત્રણ દુ છ પહેલાં પદનો વર્ગ બે ગુણ્યા પહેલું બીજું એટલે બે ગુણ્યા અને આ એટલે છ ત્રણનો વર્ગ નવ અહીંયા આવશે સો હવે આપણે ક્રમમાં લખીએ અહીંયા લખીએ માટે વાય વર્ગ છ વાય અહીંયા જે આપણે છે એ વાય વર્ગ પ્લસ છ વાય ચોસઠમાં આપણે કેટલા નાખવાના છે નવ ચોસઠમાં આપણે નવ નાખવાના છે એટલે તોતેર થાય કેટલા થાય તોતેર અને સો છે એ બરાબરની ઓલી બાજુ છે અને આપણે આ બાજુ લઈ લઈ ક્રમમાં લખ્યું વાય વર્ગ પ્લસ છ વાય ચોસઠમાં આપણે નવ નાખેલા તોતેર આ સો આ બાજુ છે અને આપણે આ બાજુ લઈ લઈએ એટલે માઇનસ સો બરાબર ઝીરો માટે વાય વર્ગ પ્લસ છ વાય હવે તોતેરમાંથી કેટલા બાદ કરવાના થાય સો તો કે વત્તા તોતેર ને ઓછા સો તોતેરમાંથી સો બાદ કરી એટલે કેટલા વધશે માઇનસ સત્યાવીસ બરાબર ઝીરો તોતેરમાંથી આપણે સો બાદ કરીએ એટલે વત્તે વચ્ચે ઓછા મોટા પદની નિશાની આવશે બરાબર છે એટલે માઇનસ સત્યાવીસ વધશે હવે આપણે અહીં અવયવ આવી ગયા તો આપણે દ્વિઘાત સમીકરણની અંદર અવયવ પાડતા શીખી ગયા હતા મેં દ્વિઘાત સમીકરણની અંદર જે યુટ્યુબમાં વિડીયો મૂક્યા છે તેમાં જોયા છે એમાં મેં અવયવના દાખલા શીખવાડ્યા હતા તો એની અંદર આપણે અવયવ કેમ પડવા શીખ્યા હતા અહીં સહગુણક નથી એટલે ટૂંકી રીતે સત્યાવીસને એવા ભાગ પાડો છ વધવા જોઈએ તો નવ તેરી સત્યાવીસ નવ તેરી સત્યાવીસ નવ તેરી સત્યાવીસ થઈ આપણે કેવા છ જોઈએ છે પ્લસ છ જોઈએ છે શું જોઈએ છે પ્લસ છ નવ તેરી સત્યાવીસ અને આપણે અહીંયા મધ્યમ પદ આવ્યું છે પ્લસ છ તો હવે કાંઈ નથી કરવાનું આ બેમાંથી મોટું કોણ તો કે નવ ત્યાં પ્લસની નિશાની મૂકી દેવાની આ બેમાંથી જે મોટો હોય ત્યાં નિશાની મૂકી દેવાની નવ અને ત્રણમાંથી મોટું કોણ તો નવ ત્યાં નિશાની મૂકી હવે શું મૂકીએ તો છ આવે તો કે માઇનસ ત્રણ નવમાંથી ત્રણ જાય તો છ વધે અને હવે આપણે અહીં સહગુણક નથી સીધાવ્યો લખો તો અહીંયા આપણે વાય મૂકી દઈએ તો આ આપણને મળી ગયા સીધાવ્યો માટે અહીંયા લખી શકીએ વાય પ્લસ નવ અને વાય માઇનસ ત્રણ બરાબર ઝીરો માટે વાય પ્લસ નવ બરાબર ઝીરો અથવા વાય ઓછા ત્રણ બરાબર ઝીરો માટે ઓલી બાજુ દે વાય પ્લસ નવ ઓલી બાજુ એટલે શું થઈ જશે માઇનસ નવ અહીંયા ત્રણ છે એને આપણે ઓલી બાજુ જવા દઈએ માટે વાય આ પ્લસ ત્રણ ઓલી બાજુ એટલે સોરી માઇનસ ત્રણ છે એ ઓલી બાજુ એટલે પ્લસ ત્રણ તો આપણને વાયની કિંમત મળી માઇનસ નવ અને ત્રણ તો અહીં આપણે પૂછ્યું હતું વાયની કિંમત શોધો તો નીચે લખીએ વાયની કિંમત માઇનસ નવ અને ત્રણ થાય તો મિત્રો આ રીતની વાયની કિંમત મળશે તો અહીંયા બે બિંદુ વચ્ચેનું અંતર આપ્યું છે અને આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 7.1 દસમો દાખલો બરાબર છે દસમો દાખલો આપણે આગળ જોયો હતો આઠમો દાખલો નવમો દાખલો મેં ગણ્યો નથી કારણ કે એ સાતમા દાખલા જેવો છે તો સાતમો દાખલો જેમ ગણો સેમ ટુ સેમ પ્રોસીજર નવમા દાખલા કરવા નવમા દાખલામાં કરવાની છે તો તમારે નવમો દાખલો છે ઘરે પ્રેક્ટિસ કરવાની છે નોટબુકમાં સાતમા દાખલા જેવો જ છે અને એમાં થોડુંક વધારાનું અંતરસૂત્ર મેળવવાનું કીધું છે તો હવે આપણે જોઈએ દસમો દાખલો નવમા દાખલા છે તમે જાતે પ્રેક્ટિસ કરજો હવે અહીં આપણે બિંદુ એક્સ વાય એ બિંદુઓ ત્રણ છ અને માઇનસ ત્રણ ચારથી સમાન અંતરે હોય તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવો તો અહીંયા બિંદુ આપણે જે એક્સ વાય પૂછે એ ત્રણ છ
અને માઇનસ ત્રણ ચારથી સમાનાંતર છે. તો મેં અહીંયા આકૃતિમ દોર્યું છે, આ પે બિંદુ છે અહીંયા, અને અહીંયા એ બિંદુ, અને અહીંયા બી બિંદુ. પી થી એનું અંતર સરખું છે, પી થી બીનું અંતર સરખું છે, એને આપણે અહીંયા યામ લખ્યા. એના યામ લખ્યા ત્રણ છ, બીના યામ લખ્યા માઇનસ ત્રણ ચાર. હવે આપણે નીચે લખ્યું છે પી એક્સ વાય એ બિંદુ ત્રણ છ અને માઇનસ ત્રણ ચાર, અહીંયા આપણે ચાર લખી નાખીએ, ત્રણ ચાર થી સમાન અંતરે આવેલું બિંદુ છે. આ એના યામ છે ત્રણ છ, બીના યામ છે માઇનસ ત્રણ ચાર, અને પી બિંદુ છે એનાથી સમાનાંતર બિંદુ છે. એટલે અહીંથી પી એ અને આ પી બીનું અંતર સરખું છે, એટલે આપણે લખી શકીએ પી એ બરાબર પી બી. બંને બાજુ આપણે શું લીધો, વર્ગ લીધો, એટલે પી એનો વર્ગ બરાબર પી બીનો વર્ગ. એટલું તમને ખ્યાલ છે. હવે આપણે અંતર સૂત્ર લખીએ. હવે આનું અંતર સૂત્ર લખવું હોય તો એક્સ વન ઓછા એક્સ ટુ, એટલે એક્સ વન એટલે આ એક્સ અને એક્સ ટુ એટલે ત્રણ, તો અહીંયા આવશે એક્સ ઓછા ત્રણ નો વર્ગ. વાય વન ઓછા વાય ટુ, વાય વન એટલે વાય અને વાય ટુ એટલે છ, એટલે વાય ઓછા છ નો વર્ગ. એવી જ રીતના આ બાજુ પી બી એક્સ વન અને એક્સ ટુ, આ એક્સ વન ને એક્સ ટુ આની બાદ બાકી એક્સ ઓછા, અને અહીંથી આપણે ઓછા ત્રણ લેવું, એટલે ઓછે ઓછે વત્તા ત્રણ નો વર્ગ. વાય ઓછા ચાર નો વર્ગ. આપણે વર્ગવાળું સૂત્ર લખીએ, પહેલા પદનો વર્ગ એટલે એક્સ વર્ગ, આનો આનો ગુણાકાર, બે એક ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ દો છ એક્સ પ્લસ ત્રણનો વર્ગ નવ. એવું જ અહીંયા વર્ગવાળું સૂત્ર, પહેલા પદનો વર્ગ એટલે વાય વર્ગ ઓછા બે એક ગુણ્યા છ ગુણ્યા વાય એટલે છ બે બાર વાય વત્તા છનો વર્ગ છત્રીસ. એવું જ આપણે આ બાજુ લખીએ, પહેલા પદનો વર્ગ એટલે એક્સ વર્ગ, બે એક ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ દુ છ એક્સ અને ત્રણનો વર્ગ નવ. અહીંયા આપણે લખીએ પહેલા પદનો વર્ગ એટલે વાય વર્ગ ઓછા બે એક ગુણ્યા ચાર ગુણ્યા વાય એટલે ઓછા ચાર દુ આઠ વાય અને ચારનો વર્ગ સોળ. હવે આપણે સજાતીય પદ છે, બંને બાજુ સરખું છે એ ઉડાડી નાખીએ, ડાબી બાજુ અને જમણી બાજુ જે પદ હરખા છે એને આપણે કેન્સલ કરીએ. તો અહીંયા એક્સ વર્ગ છે, આ એક્સ વર્ગ અને આ બાજુ પણ એક્સ વર્ગ છે, ડાબી બાજુ જમણી બાજુ સમાન પદ છે ઉડી શકે. અહીંયા વાય વર્ગ તો અહીંયા પણ આ વાય વર્ગ એ કેન્સલ. અહીંયા પ્લસ નવ તો આ બાજુ પણ પ્લસ નવ છે. હવે આ બાજુ કોઈ સમાન પદ નથી, અહીંયા માઇનસ છ એક્સ અને અહીંયા પ્લસ છ એક્સ છે, એ સમાન ન કહેવાય. આ માઇનસ છે આ પ્લસ છે એટલે એ ઉડશે નહીં. તો હવે કોઈ સમાન પદ વધ્યું નથી, જે પદ વધ્યા એ બધા પદને આપણે લખીએ. આ માઇનસ છ એક્સ ઓછા બાર વાય પ્લસ છત્રીસ, આ બાજુ પદ વધ્યા છે પ્લસ છ એક્સ ઓછા આઠ વાય પ્લસ સોળ, આટલા પદ વધ્યા. આ પદને આપણે આ બાજુ લઈ જઈએ, દરેક પદને આ ત્રણે ત્રણ પદને આપણે આ બાજુ લઈ જઈએ તો નિશાની બદલી જાહે. માટે અહીંયા કોઈ નહીં વધે એટલે કોણ વધશે, શૂન્ય. શૂન્ય એટલા માટે વધ્યું, આ ત્રણે ત્રણ આ બાજુ આવે છે. હવે અહીંયા જે પદ છે લખીએ, છ એક્સ ઓછા આઠ વાય પ્લસ સોળ, આ ત્રણે ત્રણ પદ આપણે અહીંયા છે એ લખ્યા. હવે આ ત્રણે ત્રણ પદને આપણે આ બાજુ લઈ લઈએ તો ઓછા છ એક્સ છે આ બાજુ આવશે એટલે પ્લસ છ એક્સ, આ ઓછા બાર વાય છે આ બાજુ આવશે એટલે પ્લસ બાર વાય, અને પ્લસ છત્રીસ છે આ બાજુ આવશે એટલે માઇનસ છત્રીસ. હવે બાદ બાકી કરી નાખીએ, સરવાળા બાદ બાકી, તો કે અહીંયા છ એક્સ અને અહીંયા છ એક્સ, છ એક્સ વત્તા છ એક્સ એટલે કેટલા એક્સ થાય, બાર એક્સ. આ ઓછા આઠ વાય અને વત્તા બાર વાય, વત્તે ઓછે ઓછા, બારમાંથી આઠ જાય એટલે પ્લસ ચાર વાય, પ્લસ સોળ અને માઇનસ છત્રીસ એટલે છત્રીસમાંથી આપણે સોળ કાઢશું એટલે છમાંથી છ જાય એટલે ઝીરો, અને ત્રણમાંથી એક જાય એટલે બે, વત્તે ઓછે ઓછા, છત્રીસમાંથી સોળ ગયા એટલે વીસ, વિધા મોટા પદની નિશાની માઇનસ વીસ બરાબર ઝીરો. ત્રણની અંદર ચાર સામાન્ય, ત્રણ ચાર બાર અહીંયા ચાર અને ચાર પંચા વીસ, તો ચાર સામાન્ય નીકળશે. ચાર સામાન્ય કાઢી લઈએ, ચાર સામાન્ય કાઢીએ એટલે અહીં વધશે ત્રણ ચાર બાર એટલે ત્રણ એક્સ, અહીંથી ચાર વહી ગયા એટલે વાય, ચાર પંચા વીસ, ચાર વહી ગયા એટલે પાંચ બરાબર ઝીરો. આ ચાર ગુણાકારમાં છે, નીચે ભાંગાકારમાં જાહે, ત્રણ એક્સ પ્લસ વાય માઇનસ પાંચ ઝીરો ભાંગા ચાર, માટે અહીંયા ત્રણ એક્સ
વત્તા વાય ઓછા પાંચ જીરો ભાગ્યા ચાર એટલે જીરો. તો અહીંયા આપણે જે સમીકરણ મેળવ્યું છે ત્રણ એક્સ વત્તા વાય ત્રણ એક્સ વત્તા વાય ઓછા પાંચ બરાબર જીરો આ સમીકરણ મેળવ્યું છે એ એક્સ અને વાય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો અહીંયા કંઈ સાદરૂપ નથી દેવાનું, આપણે પૂછ્યું એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવો તો આપણને જે સમીકરણ મેળવ્યું એ એક્સ અને વાય વચ્ચેનો સંબંધ દર્શાવે છે.